હવે વાત કરીએ રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની. અમે અગાઉ અમરેલી, અરવલ્લી, તાપીની શિક્ષણ વ્યવસ્થાનો અહેવાલ બતાવ્યો હતો, ત્યારે હવે આજે વાત કરીશું મહીસાગરની. બતાવીશું એક એવી પ્રાથમિક શાળા જેને જોયા બાદ રાજ્યની શિક્ષણની શું સ્થિતિ છે તેનો તમને ખ્યાલ જરૂર આવી જશે. હા, સાચી વાત છે, શિક્ષણ એ માનવ વિકાસનો પાયો છે. પરંતુ સીએમ સાહેબ, જરા આ દ્રશ્યો જોઈ લો. ઓરડાના અભાવે બહાર બેઠેલા બાળકો, એક જ વર્ગમાં 5 ધોરણ એક સાથે, ખુલ્લામાં બનતું મધ્યાહન ભોજન, જર્જરિત છત, આ હાલત છે મહીસાગર જિલ્લાની નાની મીરાપુરા પ્રાથમિક શાળાની. ઓગણીસો 1987 થી કાર્યરત આ પ્રાથમિક શાળામાં 2 ઓરડા છે, જેમાંથી એક ઓરડો જર્જરિત હોવાથી બંધ છે. એટલે કે 1 થી 5 ધોરણના બાળકો માટે માત્ર એક જ ઓરડો, એટલે કે કોઈ એક ધોરણને બહાર ખુલ્લામાં ભણાવાય છે, જ્યારે બીજા ધોરણોને એક જ ક્લાસમાં. શિક્ષકો કોને ભણાવે અને બાળકો શું ભણે, જ્યારે એક જ ઓરડામાં અલગ અલગ ધોરણ ભણાવવામાં આવતા હોય. અત્યારે હાલમાં રૂમ નથી એટલે અમને ભણાવવાની તો ખૂબ જ મુશ્કેલી પડે છે. વેળાસર રૂમ મળી જાય અમારે સૌની અપેક્ષા છે સર. અમે અમારા બાળકોને વર્ગની બહાર ખુલ્લાના મેદાનમાં બેસાડીને પણ શિક્ષણ કાર્ય અમે પૂરું પાડી રહ્યા છીએ. અને 1 થી 3 ધોરણની અંદર આ સિન્ટેક્સના રૂમની અંદર અમે 2 શિક્ષકો કામ કર્યા. ઘણી બધી અગવડતા છે પણ હવે શું કરીએ, હવે જેમ બને તેમ વેળાસર થાય અને અમારા બાળકોનું ભાવિ સુધરે એવી અપેક્ષા છે. આદિવાસી વસ્તી ધરાવતું મીરાપુર ગામ, જ્યાં લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, ત્યારે બાળકોના માતા પિતા પણ એવું ઈચ્છે છે કે તેના બાળકો સારું ભણે અને આગળ વધે. પરંતુ પ્રાથમિક શાળાની આ હાલત જોઈને વાલીઓ પણ ચિંતામાં છે કે તેમના બાળકોનું ભવિષ્ય કેવી રીતે સુધરશે અને તેમના બાળકો કેવી રીતે આગળ વધશે. અહીં 2 ઓરડા છે પણ એક તો પડે એવી સંભાવના છે અને જર્જરિત થઈ જાય. એક સેલટેક્સનો રૂમ છે, એમાં બાળકોને બેસાડવામાં આવે છે અને અહીં આદિવાસી વિસ્તારના માણસો રહે છે. એમને શિક્ષણ હેતુથી અહીં ઓરડા બને અને તેમને પૂરી લાભ મળે તે માટે અમે વારંવાર રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાને લેવામાં આવેલી નથી. શાળાની અંદર 1 ઓરડો હોય અને 1 ઓરડો એમ કે પડી જવાની સંભાવના છે, તો અમારે એવી વિનંતી છે ગામજનો કે અમારે એક બહુમાળી મકાન મળે એવી અમારી નમ્ર વિનંતી છે. નાના મીરાપુરના બાળકો શિયાળાની કડકડતી ઠંડીમાં, ઉનાળાની અંગ દઝાડતી ગરમીમાં પણ બહાર જ બેસે છે. ત્યારે વાત કરીએ મધ્યાહન ભોજનની, તો આ છે બાળકોનું મધ્યાહન ભોજન. શાળામાં મધ્યાહન ભોજન પણ ખુલ્લામાં જ બનાવાય છે. ધૂળ માટી ઉડીને ભોજનમાં પડી શકે છે, પરંતુ અહીંયા ચિંતા કોને છે? ચાલે છે તો ચાલવા દો, આ જ નીતિ છે. જ્યારે સર ચાલુ થઈ ત્યારનું અમે બહાર ખુલ્લામાં જ રોધીએ છીએ, રસોડાની કોઈ વ્યવસ્થા નથી. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ માટે મોટી મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ હકીકત તમારી સામે છે. અનેક વાર રજૂઆત કરાઈ હોવા છતાં પણ તંત્ર હજુ પણ ઊંઘમાં જ છે, ત્યારે હવે તંત્રએ આ બાળકોની સામે જોઈને વહેલી તકે ક્લાસરૂમની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી સૌ ભણે અને સૌ આગળ વધે તે સૂત્ર સાર્થક થાય. અલ્પેશ સુથાર, ઝી મીડિયા, મહીસાગર.